नमस्कार मित्रों, हर हर महादेव। आजना वीडियो में आपणे खूब ज इम्पोर्टंट टॉपिक पर डिस्कस करीशुं, फिजिओथेरापी एक्सरसाइजिस फॉर नेक पेन। आजना वीडियो में हूँ डॉक्टर पढियार तमने बताईश केवी रीते तमे घरे बैठा फिजिओथेरापी एक्सरसाइजिस नी मदद थी नेक पेन माथी राहत मेळवी शको छो। तो वीडियो ने अंत सुधी जरूर थी जोजो, अने जो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी जरूरियातमंद लोगों साथे शेर करवानुं ना भूलता। हवे आपणे जोईए फर्स्ट एक्सरसाइज, अपर ट्रेपेजियस मसल स्ट्रेचिंग एक्सरसाइज। अपर ट्रेपेजियस मसल स्पाजम अथवा टाइटनेस ए नेक पेनू खूब ज कॉमन कॉज छे। तो अपर ट्रेपेजियस मसल ने स्ट्रेच करवा माटे तमारे सीधा बेसवानू छे, ऑपोजिट हेन्ड की मदद थी शोल्डर ने स्टेबिलाइज करवानू छे जेथी शोल्डर एलिवेट ना थई जाए। त्यारबाद नेक ने साइड में आ रीते बेन्ड करवानी छे। आ पोजिशन ने 30 सेकेंड सुधी होल्ड करवानी छे, त्यारबाद रिलीज करवानी छे। आ एक्सरसाइज तमारे 3 वार रिपीट करवानी छे। सेम वे आ एक्सरसाइज ऑपोजिट साइड पर पण तमारे रिपीट करवानी छे। हवे जोईए सेकेंड एक्सरसाइज। सेकेंड एक्सरसाइज करवा माटे तमारे सीधा बेसवानू छे, त्यारबाद बन्ने हाथ ने माथा पाछळ आ रीते राखी बन्ने हाथ ने आ रीते आगळ लावाना छे अने पाछळ स्ट्रेच करवाना छे। આગળ લાવી પાછળ સ્ટ્રેચ કરવાના છે। આ એક્સરસાઇઝ તમારે 10 વાર રિપીટ કરવાની છે। હવે જોઈએ થર્ડ એક્સરસાઇઝ। થર્ડ એક્સરસાઇઝ છે શોલ્ડર રોટેશન એક્સરસાઇઝ। આ એક્સરસાઇઝમાં પણ તમારી પોઝિશન સેમ જ રહેશે, સીધા બેસી બંને હાથને શોલ્ડર પર આ રીતે રાખી શોલ્ડરને આ રીતે આગળની બાજુ રોટેટ કરવાના છે। 10 વાર આગળની બાજુ રોટેટ કર્યા બાદ 10 વાર પાછળની બાજુ આ રીતે રોટેટ કરવાના છે। હવે જોઈએ ફોર્થ એક્સરસાઇઝ। ફોર્થ એક્સરસાઇઝ છે ચીન ટક એક્સરસાઇઝ। આજકાલની લાઇફસ્ટાઇલ તેમજ મોબાઈલ અને લેપટોપના વધુ પડતા યુઝના લીધે ઘણા બધા લોકોનું પોશ્ચર આ રીતે થઈ ગયું હોય છે, જેને ફોરવર્ડ હેડ પોશ્ચર કહેવાય છે। ચીન ટક એક્સરસાઇઝ ફોરવર્ડ હેડ પોશ્ચરને કરેક્ટ કરવામાં તેમજ ડીપ નેક મસલ્સને એક્ટિવેટ કરવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે। ચિંતક એક્સરસાઇઝ કરવા માટે તમારે સીધા બેસી ત્યારબાદ ચિનને પાછળની બાજુ રિટ્રેસ કરવાનું છે, એટલે કે પાછળની બાજુ લઈ જવાનું છે। સાઈડ વ્યૂમાંથી પણ આપણે એકવાર જોઈ લઈએ। આ પોઝિશન 5 સેકન્ડ હોલ્ડ કરવાની છે, ત્યારબાદ રિલીઝ કરવાની છે, અને આ એક્સરસાઇઝ તમારે 10 વાર રિપીટ કરવાની છે। હવે આપણે જોઈએ આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ। આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ નેક મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે। તો ચાલો જોઈએ આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝીસ। આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ કરવા માટે સૌથી પહેલાં તમારે સીધા સૂઈ જવાનું છે। નેકની નીચે પીલો રાખવાનો છે, ત્યારબાદ નેકની મદદથી પાછળની બાજુ પ્રેસ કરવાનું છે। પીલોને આ રીતે પ્રેસ કર્યા બાદ 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રિલીઝ કરવાનું છે। આ એક્સરસાઇઝ નેક એક્સટેન્સર મસલ્સને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે છે। હવે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ। સેકન્ડ એક્સરસાઇઝ ડીપ નેક ફ્લેક્સર્સ અથવા તો નેક ફ્લેક્સર્સની આઇસોમેટ્રિક એક્સરસાઇઝ છે। આ એક્સરસાઇઝ કરવા માટે તમારે ઊંધા સૂઈ જવાનું છે। ઊંધા સૂઈ ગયા બાદ કપાળનો ભાગ, ફોરહેડનો પાર્ટ પીલોની એજ પર આવે તે રીતે સૂઈ જવાનું છે। સેમ વે આ એક્સરસાઇઝમાં આગળની બાજુ પ્રેસ કરવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ કરી રિલીઝ કરવાનું છે। હવે થર્ડ એક્સરસાઇઝ સાઇડ ફ્લેક્સર મસલ્સને એક્ટિવેટ કરવા માટે છે। વન સાઇડ ટર્ન થઈ જવાનું છે, ત્યારબાદ નેકની મદદથી નીચેની બાજુ પ્રેસ કરવાનું છે। 5 સેકન્ડ હોલ્ડ કરી રિલીઝ કરીશું। આ જ રીતે એક્સરસાઇઝ બીજી બાજુ ટર્ન થઈને પણ તમારે પરફોર્મ કરવાની છે। આ ટોટલ 4 આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝીસ કરવાની છે। તો
તો આ હતી ફિઝિયોથેરાપી એક્સરસાઇઝિસ જેને તમે રેગ્યુલર ઘરે કરીને નેક પેઇનમાંથી રાહત મેળવી શકો છો. વન્સ અગેઇન, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.